जय हिंद विद्यार्थी मित्रों, जय हिंद ग्रुप ऑफ स्कूल YouTube चैनल पर आप लोगों का हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 5 तत्वोनु आवर्ती वर्गीकरण આપણે હવે છેલ્લે થિયરી તરફ આગળ વધીએ તો થિયરી કે આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણો એટલે કે ત્રણ વલણો જોવા મળે છે, એક તો સંયોજકતા, બીજું પરમાણીય કદ અને ત્રીજું ધાતુ અને ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલા બે મુદ્દાઓ ચર્ચા કરવાના છીએ। પહેલો સંયોજકતા। તો વિદ્યાર્થી મિત્રો, સંયોજકતા કોને કહેવાય છે? તો આપણે જોઈએ કે કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા એટલે કે બાહ્યતમ કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે જે તે તત્વની સંયોજકતા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આપણે જે પહેલો સમૂહ છે અથવા તો પહેલો આવર્ત છે તેમાં સંયોજકતા કક્ષા વિશે આપણે વાત કરીએ। વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ કે પહેલું કોણ છે? લિથિયમ। તો વિદ્યાર્થી મિત્રો, લિથિયમ નો પરમાણુ ક્રમાંક 3, તો કે તેની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 અને 1, જ્યારે એની પછી બેરિલિયમ કે જેની ઇલેક્ટ્રોન રચના 2 અને બેરિલિયમ એટલે પાછા 2, હવે એની પછી બોરોન એટલે 2 અને 3, એની પછી કાર્બન એટલે કે 2 અને 4, કાર્બન 2 અને 4, એની પછી કાર્બન પછી નાઇટ્રોજન કે નાઇટ્રોજન ની 2 અને 5, એની પછી ઓક્સિજન કે તેની 2 અને 6, એની પછી ફ્લોરિન કે 7 અને 9, ફ્લોરિન કે તેની 2 અને 7, અને નિયોન તેની થાય 2 અને 8। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ કે તમે જો તો લિથિયમમાં બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એ જ રીતે બેરિલિયમમાં બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, એ જ રીતે બોરોનમાં 3, કાર્બનમાં 4, હાઇડ્રોજનમાં 5, ઓક્સિજનમાં 6, ત્યારે ફ્લોરિનમાં 7 અને નિયોનમાં 8 ઇલેક્ટ્રોન જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે આપણે જોઈ ગયા કે જે બાહ્યતમ કક્ષા હોય તેને સંયોજકતા કક્ષા તરીકે ઓળખાય છે। તો એ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય છે તેને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જુઓ કે લિથિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો લિથિયમ શું કરશે કે તેની સંયોજકતા કેટલી છે એ જાણવા માટે એની બાહ્યતમ કક્ષામાં જે 1 ઇલેક્ટ્રોન છે તે 1 ઇલેક્ટ્રોન ગુમાવી અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની પ્રયત્ન કરશે, એટલે કે તે તેની બાહ્યતમ કક્ષામાં જે 1 ઇલેક્ટ્રોન છે તેને ગુમાવી દેશે, એટલે કે લિથિયમ જે એકલાય છે તેમાંથી શું બનશે? લિથિયમ પ્લસ। ખ્યાલ આવ્યો? હવે એ જ રીતે બેરિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે, એટલે એ શું હશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે કે બેરિલિયમ પ્લસ 2 બનશે। જ્યારે બોરોન પાસે 3 છે તો એ 3 ગુમાવશે, એટલે શું બનશે? બોરોન પ્લસ 3। હવે વિદ્યાર્થી મિત્રો, આવી વાત કાર્બન ની, તો કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, એટલે શું કરે કે અષ્ટક પૂર્ણ કરવા માટે અથવા તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા, કાં તો એને અષ્ટક પૂર્ણ કરવું છે, કાં તો એને 4 ઇલેક્ટ્રોન ની જરૂર પડશે અથવા તો એને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે, એટલે અહીંયા શું થશે? કાર્બન માઇનસ 4 પણ હશે અને કાર્બન પ્લસ 4 પણ હશે। એ જ રીતે હવે વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજન, તો કે નાઇટ્રોજન શું કરશે? તેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, તો વિદ્યાર્થી મિત્રો એને અષ્ટક પૂર્ણ કરવું છે, તેને નિષ્ક્રિય વાયુ જેવી કે નિયોન જેવી રચના પ્રાપ્ત કરવી, એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અથવા તો તેની આગળની સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ, તો તે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે નાઇટ્રોજન શું કરશે? નાઇટ્રોજન છે એની પાસે 5 ઇલેક્ટ્રોન, તો હવે એને 5 ઇલેક્ટ્રોન ગુમાવવા છે
ઓક્સિજન ઓપરેટ લે ઓક્સિજન માઈનસ 2 જ્યારે ફ્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવવાનો છે એટલે કે F માઈનસ જ્યારે નિયોન તો પોતે નિષ્ક્રિય વાયુ તરીકે વર્તે છે એટલે વિદ્યાર્થી મિત્રો આ જે છે કે +1 +2 +3 તે તેના સંયોજકતા દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે બીજા ટોપિક વિશે ચર્ચા કરીએ ટોપિક નંબર 2 કે પરમાણ્ય કદ અથવા તો પરમાણ્ય ત્રિજ્યા કે વાયુમય તટસ્થ અણુમાં કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધી ના અંતરને પરમાણ્ય ત્રિજ્યા કહે છે કે વાયુમય તટસ્થમ પરમાણુમાં કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીના અંતરને પરમાણ્ય ત્રિજ્યા કહે એટલે કે પરમાણુ કેન્દ્રથી તેની જેટલી કક્ષા હોય એ કક્ષા સુધીના અંતરને પરમાણ્ય ત્રિજ્યા કહેવાય છે ખ્યાલ આવ્યો અથવા તો પરમાણ્ય કદ કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આવર્ત નંબર 2 ને પરમાણ્ય ત્રિજ્યા અથવા તો પરમાણ્ય કદ વિશે ચર્ચા કરીએ તો પહેલું જ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો લિથિયમ પહેલું આપ્યું છે લિથિયમ આપણે લિથિયમની પરમાણ્ય ત્રિજ્યા જોઈએ તો લિથિયમની પરમાણ્ય વિદ્યાર્થી મિત્રો એની પહેલા આપણે હાઇડ્રોજનની ચર્ચા કરીએ કે હાઇડ્રોજનની પરમાણ્ય ત્રિજ્યા 37 પીએમ આપેલી છે હાઇડ્રોજનની પરમાણ્ય ત્રિજ્યા 37 પેમ્ટોમીટર એટલે કે 1 પેમ્ટોમીટર ઇઝ ઇક્વલ ટુ 1 પેમ્ટોમીટર ઇઝ ઇક્વલ ટુ 10^-12 મીટર કે 1 મીટરના 12મા ભાગને 1 પેમ્ટોમીટર તરીકે ઓળખવામાં આવે છે તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ લિથિયમ કે આપણે લિથિયમની ઇલેક્ટ્રોન રચના ખબર છે 2 અને 1 એટલે કે આપણે તેની ગોઠવણી કરીએ કે આ એનું પરમાણુ કેન્દ્ર પછી તેની પહેલી કક્ષા આ એની બીજી કક્ષા તો એની પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2 બીજી કક્ષામાં 1 હવે એ જ રીતે આપણે બેરિલિયમનો જોઈએ કે બેરિલિયમનું આ પરમાણુ કેન્દ્ર તેની પહેલી ત્રિજ્યા અને એની બીજી ત્રિજ્યા એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં પણ 2 ઇલેક્ટ્રોન હવે એ જ રીતે આપણે ત્રીજું જોઈએ બોરોન પહેલી અને બીજી એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન બીજીમાં 3 એ જ રીતે આપણે કાર્બનનું જોઈએ કાર્બનની પહેલી કક્ષામાં 2 બીજીમાં 4 તો વિદ્યાર્થી મિત્રો જો આમ ક્રમશઃ વધતું જાય નાઇટ્રોજનમાં આવો તો બાહ્યતમ કક્ષામાં 5 આવે ઓક્સિજનમાં આવો તો 6 આવે ફ્લોરિનમાં આવો તો 7 આવે નિયોનમાં આવો તો 8 આવે તો આપણે જોઈએ આની ઉપરથી આપણે કઈ રીતે પરમાણ્ય ત્રિજ્યામાં ફરક પડે છે તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો કે લિથિયમ જે છે આ લિથિયમની ઇલેક્ટ્રોન રચના છે તો તેની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે એની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે એટલે કે તેનું કેન્દ્ર તરફ આકર્ષણ છે આ ઇલેક્ટ્રોન કેન્દ્રના પ્રોટોન તરફ આકર્ષણ છે પરંતુ કેટલા ઇલેક્ટ્રોનનો છે ફક્ત એક જ ઇલેક્ટ્રોનનું હશે એટલે કે તેની આકર્ષણ શક્તિ અહીંયા જો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે અહીંયા 3 ઇલેક્ટ્રોન છે અને અહીંયા 4 ઇલેક્ટ્રોન તો વિદ્યાર્થી મિત્રો એક ઇલેક્ટ્રોનની આકર્ષણ શક્તિ વધારે એની કરતા 2 ની વધારે એની કરતા 3 ની વધારે અને એની કરતા 4 ની વધારે તો કે એક ઇલેક્ટ્રોન ખેંચાય તો કદમાં થોડોક જ ફરક પડે પણ 2 ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચાય તો કે તેની પરમાણ્ય ત્રિજ્યા વધુ પડતી ખેંચાય એ જ રીતે 3 ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચાય તો વધારે અને 4 ખેંચાય તો તેની કરતા વધારે એટલે કે ક્રમશઃ આવર્તમાં ક્રમશઃ ડાબીથી જમણી સાઈડે જતા પરમાણ્ય ત્રિજ્યામાં ઘટાડો થાય છે એટલે કે તમે લિથિયમની પરમાણ્ય ત્રિજ્યા આવે 152 પેમ્ટોમીટર 152 જ્યારે એની પછી બેરિલિયમ તો કે બેરિલિયમની 111 પેમ્ટોમીટર બોરોન તો કે બોરોનની 88 જ્યારે એની પછી કાર્બન તો કે કાર્બનની 77 નાઇટ્રોજન તો કે નાઇટ્રોજનની 74 આવશે નાઇટ્રોજનની 74 અને ઓક્સિજનની 64 એટલે કે તમે જોવો વિદ્યાર્થી મિત્રો લિથિયમની કેટલી છે 152 બેરિલિયમની કે
કેટલી છે 111 બોરોન ની કેટલી છે 88 અને કાર્બન ની કેટલી છે 77 જ્યારે નાઇટ્રોજન ની 74 અને ઓક્સિજન ની 64 એટલે ક્રમશઃ આ સાઈડ થી આ સાઈડ જઈએ એટલે કે ડાબી સાઈડ થી જમણી સાઈડ જતા પરમાણ્ય ત્રિજ્યા અથવા તો પરમાણ્ય કદ ઘટે છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે તમે જોઈ શકો 152 માંથી ઘટીને 111 એમાંથી ઘટીને 88 એમાંથી ઘટીને 77 અને એમાંથી ઘટીને 74 અને એમાંથી ઘટીને 64 ખ્યાલ આવ્યો તો કે આ સંબંધ આવર્તમાં લાગુ પડેલો છે સમૂહ માને કે આપણે બીજા આવર્તની વાત કરી હવે લિથિયમ થી ક્લોરિન સુધી તો કે ડાબી થી જમણી સાઈડ જેમ જતા ગયા તેમ તેની પરમાણ્ય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે છે તો હવે તો હવે આપણે સમૂહની વાત કરી કે સમૂહમાં કઈ રીતે જોવા મળે છે તો કે આપણે સમૂહની વાત કરી સમૂહ તો કે પહેલું હાઇડ્રોજન ત્રીજો આપણે 37 ખ્યાલ છે એની પછી લિથિયમ 152 કે લિથિયમ 152 તેની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જ્યારે તેની બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન એની પછી સોડિયમ આવી જશે એટલે કે 2 8 અને 1 2 8 અને 1 એટલે કે તેની ત્રણ કક્ષા થશે ખ્યાલ આવ્યો પહેલીમાં 2 બીજીમાં 8 ત્રીજીમાં 1 એ જ રીતે પોટેશિયમ વિદ્યાર્થી મિત્રો તો કે એમાં 1 2 3 અને 4 કક્ષા જોવા મળે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો એની બધી રુબિડિયમ સીઝિયમ ફ્રાન્સિયમ કે કક્ષકો વધતી જશે કે આમાં 2 કક્ષકોથી આમાં 3 આમાં 4 એમ જેમ ક્રમશઃ તમે આગળ જતા જયો સમૂહમાં તેમ તત્વની પરમાણ્ય કક્ષાઓ વધતી જશે એટલે કે લિથિયમમાં 2 છે વિદ્યાર્થી મિત્રો એટલે કે તેનું કેન્દ્રથી આ અંતર જો અને આમાં કેન્દ્રથી આ અંતર જો અને આ કેન્દ્રથી આ અંતર જો તો કે ક્રમશઃ વધતું જાય છે કારણ કે આમાં એક જ કક્ષા છે આમાં 2 કક્ષાઓ છે આમાં 3 કક્ષાઓ છે કે ઇલેક્ટ્રોન સમાવવા માટે ક્રમશઃ કક્ષાઓની જરૂર પડશે કે આની પછી જે છે કે રુબિડિયમ તો રુબિડિયમમાં 5 આવશે એની પછી છે પણ એની બાહ્યતમ કક્ષામાં તો એક જ ઇલેક્ટ્રોન રહે છે આપણે લાસ્ટ ભાગમાં જોયું તે કે જે પહેલા સમૂહના તત્વો છે તેની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષામાં હંમેશા એક જ ઇલેક્ટ્રોન હોય છે તો એ જ રીતે અહીંયાથી પહેલી કક્ષ કેન્દ્રથી પહેલી અને બીજી કક્ષ સુધી પહોંચવાનું તો આ અંતર કેવું થયું ઓછું થયું એની જગ્યાએ અહીંયા પહેલી બીજી અને ત્રીજી એ જ રીતે અહીંયા પહેલી બીજી ત્રીજી અને ચોથી સુધી પહોંચવાનું છે તો કે તે તેની પ્રમાણે ત્રિજ્યા વધતી જાય છે સમૂહમાં ડાબી સાઈડ થી જમણી સાઈડ જતા પરમાણ્ય ત્રિજ્યા શું થાય વિદ્યાર્થી મિત્રો ઘટે છે જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્ય ત્રિજ્યા શું થશે વિદ્યાર્થી મિત્રો વધશે તો કે લિથિયમ ને આપણે 152 જોઈ એની પછી સોડિયમ તો કે સોડિયમ ની 186 આવશે એની પછી પોટેશિયમ તો કે પોટેશિયમ ની 211 આવશે 231 સોરી અને એની પછી રુબિડિયમ કે તેની 200 અને રુબિડિયમ ની 244 આવશે હવે વિદ્યાર્થી મિત્રો એક તમને સિમ્પલ ઉદાહરણ આપું કે કોઈ ચોક પડે છે કે અહીંયા ચાર રસ્તા પડે છે અને આ ચાર રસ્તેથી આપણે જવાનું છે ચાર રસ્તેથી આપણે અલગ અલગ વ્યક્તિને મોકલીએ છીએ કે પહેલી શેરી અહીંયા આવે છે એની પછી બીજી શેરી અહીંયા આવે છે એની પછી ત્રીજી શેરી અહીંયા આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા વ્યક્તિને કહીએ છીએ તારે ભાઈ પહેલી શેરીમાં જવાનું છે એની પછી બીજા વ્યક્તિને કહીએ તારે બીજી શેરીમાં ત્રીજાને કહીએ ત્રીજી શેરીમાં તો કે હવે એક જ સ્થાનેથી શરૂઆત કરી છે અને આપણે કેન્દ્ર માની લઈ કે અહીંયાથી અહીંયાની ત્રિજ્યા વધારે છે આ ત્રિજ્યા વધારે છે કે આ ત્રિજ્યા એટલે કે જેમ તમે આગળ જતા જાઓ એ જ રીતે આમાં કે જેમ કક્ષાઓ વધતી જશે તેમ તેની પરમાણ્ય ત્રિજ્યાઓ વધતી જાય છે શેમાં વિદ્યાર્થી મિત્રો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્ય ત્રિજ્યાઓ વધતી જાય છે જ્યારે આવર્તમાં ડાબી બાજુથી જમણી સાઈડ જતા તેની પરમાણ્ય ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો થતો જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ બે પોઈન્ટ હતા હવે આપણે એક જ ટોપિક બાકી છે ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મો પછી ચેપ્ટર આપણો પૂરો થઈ જશે જય અંબે વિદ્યાર્થી મિત્રો